नमस्ते बाहर दोस्तों, गई काले आपड़े मोडू नाक कान जीभ दांत एना अंग्रेजी शब्दों शिख्या। आजे हवे आगळ हा એને અંગ્રેજીમાં સ્પેલિંગ શું કહેવાય અને એનો ઉચ્ચાર કેવી રીતે થાય એ શીખીએ। જો અહીંયા હાથનું ચિત્ર છે, હાથ શું કામ કરે છે? તો હાથ પાણી પાડવાનું કામ કરે છે, હાથ લખવાનું કામ કરે છે। આપણે શેના વડે લખીએ છીએ? તો હાથ વડે લખીએ છીએ। તમે બધા લેશન કરો છો ને, હાથ વડે લખો છો ને, તો હાથને અંગ્રેજીમાં હેન્ડ કહેવાય। એચ A and D, hand એટલે હાથ, બરાબર। હવે આગળ આ શેનું ચિત્ર છે? પગ। તમારે બધાને કેટલા પગ છે? બે પગ। પગ શું કામ કરે બેટા? પગ ચાલવાનું કામ કરે છે। આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, ચાલી શકીએ છીએ, જમ્પ કરી શકીએ છીએ। તો એલ ઈ જી લેગ એટલે પગ, બરાબર ને। હવે આગળ આસાનું ચિત્ર છે નખનું। નખ એને અંગ્રેજીમાં નેઇલ કહેવાય, એન એ આઈ એન, નેઇલ એટલે નાક। બધાએ નાક સ્વચ્છ રાખવા જોઈએ, બરાબર ને। નાક ગંદા હોય તો આપણને રોગ થાય। બધાએ દર રવિવારે નખ કાપી નાખવાના। તમે બધા કાપી નાખશો ને। હવે આગળ જુઓ, અહીંયા આપણા હાથની આંગળીઓનું ચિત્ર છે। આપણે એક હાથની કેટલી આંગળીઓ થાય? પાંચ, અને બે હાથની આંગળી દસ। તો આંગળીઓને અંગ્રેજીમાં ફિંગર્સ કહેવાય, એફ આઈ એન જી ઈ આર એસ, ફિંગર્સ એટલે આંગળીઓ। આપણે લખીએ તો આપણી આંગળી વડે પેન્સિલ પકડીએ ને, પછી આપણે લેખન કાર્ય શરૂ કરીએ, બરાબર ને। એટલે ફિંગર્સ એટલે આંગળી। હવે આગળ જુઓ બાળકો, અહીંયા અલગ અલગ પ્રકારના
ખોરાકનું ચિત્ર છે. ખોરાકને અંગ્રેજીમાં ફૂડ કહેવાય. FOOD, ફૂડ એટલે ખોરાક. તમે સવારે નાસ્તો કરો છો ને, નાસ્તામાં બટાકા પૌવા, બ્રેડ જામ, બ્રેડ બટર, ત્યાર પછી બપોરે જમો છો, દાળ ભાત શાક રોટલી જમો છો ને, ખીચડી કઢી રોટલો શાક સલાડ એ બધું ખાઓ છો ને. ખોરાક ખાવો જોઈએ બાળકો. ખોરાક ખાવાથી આપણને શક્તિ મળે છે, તાકાત મળે છે, આપણે સરસ સરસ ખોરાક ખાઈએ ને તો આપણું માઇન્ડ બહુ સરસ ચાલે, આપણને જલ્દી જલ્દી યાદ રહી જાય. એટલે દાળ ભાત શાક રોટલી આપણે જમવાનું, દૂધ પીવાનું. તમે બધા દૂધ પીઓ છો? હવે આપણે ખોરાક તરીકે સૂકો મેવો પણ ખાઈએ છીએ, લીલા શાકભાજી ખાઈએ, ફળ ખાઈએ. ખાઓ છો ને તમે? તરબૂચ, કેરી, કેળા, સફરજન, ચીકુ, આ બધું પણ ખાવું જોઈએ. ખોરાક ખાવાથી આપણને શક્તિ મળે છે. તમે બધા ખાશો ને? જુઓ બાળકો, અહીંયા શાનું ચિત્ર છે? કચરા પેટીનું. કચરા પેટીને શું કહેવાય અંગ્રેજીમાં? ડસ્ટબીન કહેવાય. ડસ્ટબીન એટલે કચરા પેટી. તો અહીંયા DUSTBIN એ કચરા પેટીની સ્પેલિંગ છે. ડસ્ટબીન એટલે કચરા પેટી. આપણે કચરો શેમાં નાખીએ છીએ? ડસ્ટબીનમાં, ખરું ને બાળકો? ગમે ત્યાં કચરો ફેંકવાનો નહીં. શેમાં નાખવાનો? ડસ્ટબીનમાં નાખવાનો બેટા, ખરું ને? તમારે બધાએ આ સ્પેલિંગ ઉચ્ચાર સાથે, અર્થ સાથે બે વાર બોલવાનું રહેશે. નમસ્તે બાળકો, ગુડ બાય.